Good morning, friends. So, chalo, how are you? So, today, chalo, pani trauma agar hoye. Rakhla number 9, rakhla number 10 lagye. Ita swadhya 6.3 complete hoise. Chalo, bhai, swadhya 6.3 ni andar, je 9 ma rakhlo hoise, to tama book lai lo, book ma rakam juo, te evu lakhyo hoise, ke 4, 9, ane 10 word. Nises badhi sakai, evi નાનામાં નાની પૂર્ણવર્ગ સંખ્યા શોધવાની છે કે જે 4 9 અને 10 ત્રણે ત્રણ વડે ભાગ ચાલે એવી નાનામાં નાની સંખ્યા લાવવાની છે ને પછી એ પૂર્ણવર્ગ ઉભવી જોઈએ તો હવે તરત આપના દિમાગ પર અનુભવ કે ધોરણ 5 ની અંદર પણ આ વસ્તુ આપી કે નાનામાં નાની સંખ્યા કે જેના વડે આપણે ગુણી શકાય એટલે આપ્યું હોય તો આપણે 4 9 અને 10 નો લસાઅ શોધવો પડે લઘુત્તમ સામાન્ય અવયવી લઘુત્તમ એટલે નાનામાં નાની સંખ્યા નાનામાં નાનો ગુણાંક મળે જે 3 વડે ભાગ થાય શબ્દ એવો હોત ને બુકની અંદર કે મોટામાં મોટી સંખ્યા શોધો તો હું 4 9 અને 10 નો ગુસાઅ શોધતે ગુસાઅ લઘુત્તમ સામાન્ય અવયવ જ્યારે અત્યારે અહીં મને નાનામાં નાની સંખ્યા લાવવાની છે એટલે હું લસાઅ શોધીશ લઘુત્તમ સામાન્ય અવયવી અને આ દાખલામાં એક ખાસિયત એ પણ છે કે એ લસાઅ શોધ્યા પછી આપણે ચેક કરવું પડશે કારણ કે આપણે લાવવાની છે નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા તો લસાઅ લાવીને બેસી નથી રહેવાનું એ સંખ્યાનું વર્ગમૂળ પણ કાઢવાનું છે નહીં નીકળતું હોય તો આ કંઈક આમદાન એડજસ્ટમેન્ટ પણ કરવું પડશે બરાબર છે ચલો ફટાફટ આપણે જરા જોઈ લઈએ કે ભાઈ સૌથી પહેલા આપણે શું કરીએ 4 9 અને 10 નો લસાઅ લઈએ ભાઈ કોના માટે ભાગ ચાલશે સૌથી પહેલા તો ભાઈ 2 વડે લસાઅ લેવાનું કામ પાછળ ચાલતા ધોરણમાં કરી ગયા છે તે પ્રમાણે કરીશું 4 9 અને 10 તો 4 નો 2 વડે ભાગ ચાલશે પહેલું 4 2 ના ગણ્યામાં 9 તો નહીં આવે એટલે 9 ને 9 લેવાનું 10 આવશે 2 પછી 10 એટલે 5 લખવાનું હવે પાછો 2 નો વારો આવશે કારણ કે એક વખત આ 2 છે જો ભાગ ચલાવી શું બે કા બે વડે બે ના ઘડિયામાં 9 નહીં આવે તો કોઈ વાંધો નહીં એમને એમ રહેવા દો બે ના ઘડિયામાં 5 નહીં આવે એમને એમ રહેવા દો હવે આ 9 છે તો 3 વડે ભાગ ચાલશે તો હવે આપણે 3 વડે ભાગ ચલાવીએ આ 1 આવે તો એટલે 1 નો 1 જ રહેવા દો 9 છે તો 3 ના 9 વડે ભાગ ચાલશે 3 ના ઘડિયામાં 5 નહીં આવે તો 5 ના 5 રહેવા દો આ તો 3 વડે ભાગ ચાલશે 3 ના 3 5 ને લેવા દો હવે આપણે શું કરીશું 5 વડે ભાગ ચલાવીએ 5 એટલે 5 આ આગળના એકમ જ રહેવા દેવાના 5 એટલે 5 બરાબર છે એક આવી જશે બધી જગ્યા પર એટલે આપણો લસાઅનો દાખલો કમ્પ્લીટ પૂરો થઈ જશે તો લસાઅમાં મને મળ્યો શું તે લખે દઈએ બરાબર ભાઈ વગેરા વર્ગ કારણ કે સંખ્યા પૂર્ણ વર્ગ બનાવવાની છે બરાબર ને એટલે વર્ગ સ્વરૂપમાં લખવાનું જો સૌથી પહેલા તો મને મળે છે 2 નો વર્ગ ત્યાર પછી મને મળે છે 3 નો વર્ગ અને ત્યાર પછી મને મળે છે 5 એટલે આ જગ્યા પર જે મને લસાઅ મળવાનો છે એ લસાઅ પૂર્ણ વર્ગ સંખ્યા તો નથી તો મારે એ પૂર્ણ વર્ગ બનાવવો પડશે એટલે એક કામ કરો લસાઅ જે આવે તે લખીએ જો 2 નો વર્ગ એટલે કે 4 3 નો વર્ગ એટલે કે 9 આ 4 4 9 છે 4 9 36 36 એ 5 180 થાય આ લોકોનો લસાઅ 180 મળ્યો હવે આપણે નક્કી કરી લેશું કે 180 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી કારણ કે મને નાનામાં નાની સંખ્યા જોઈએ છે પણ નાનામાં નાની સંખ્યા પાછળ પૂર્ણ વર્ગ પણ હોવો જરૂરી છે તે અત્યારે નથી પૂર્ણ વર્ગ તો એને મને બનાવવા પણ આવડે છે બરાબર છે આમાં જો 5 કેટલી વાર છે ખાલી એક વખત છે તો આમાં 5 ખાલી એક વાર હોય તો અમે કોના વડે ગુણાકાર કરવો જોઈએ 5 વડે બરાબર છે ચલો ફટાફટ લખી દઈએ કે ભાઈ અહીં 180 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી બરાબર છે આ તો કઈ રીતે લખીએ કે અહીં અવયવ 5 ફક્ત એક જ વખત આવે છે આ રીતે લખીએ કે ભાઈ અહીં અવયવ આ 5 જે છે એ એક જ વખત આવે છે
જે થી 180 ને પૂર્ણ વર્ગ બનાવવા 5 વડે ગુણવું પડે તો ભાઈ હવે આપણે બોલવા શું નક્કી કર્યું છે કે 180 ને પૂર્ણ વર્ગ બનાવવો હોય તો 5 વડે ગુણવું પડે તો ગુણી કાઢ્યું કે ભાઈ માટે 180 જે છે એને 5 વડે ગુણીએ 18 95 પાછળ એક શૂન્ય જવાબ આવે 900 માટે 900 એ માધ્યા મુજબની સંખ્યા છે તો તમારા આખો અહીં કમ્પ્લીટ એકદમ સિમ્પલ પ્રશ્ન છે કે 4 9 અને 10 વડે ભાગી શકાતી હોય એવી નાનામાં નાની પૂર્ણવર્ગ સંખ્યા છે તો નાનામાં નાની પૂર્ણવર્ગ સંખ્યા શોધવાને તો પહેલા તો એક કામ કરો લસાઅ શોધી કાઢો જે મેં લખ્યું લસાઅનો દાખલો ગણ્યો લસાઅ મને મળ્યો 180 પણ આને હું રિજેક્ટ કરીશ કારણ કે સવાલ છે કે નાનામાં નાની પૂર્ણવર્ગ સંખ્યા તો નાનામાં નાની પૂર્ણવર્ગ સંખ્યા લાવવી હોય તો આને પૂર્ણવર્ગ બનાવવા માટે શું ખોટે જોઈ લો તો નાનામાં નાનો એક 5 ખોટે છે એટલે 5 વડે ગુણી કરો અને 5 વડે ગુણી 180 95 900 થાય 900 મારા ભાગ્યા મુજબની સંખ્યા છે દાખલો પૂરો થાય તમને ચેક કરવું હોય તો કરી લો આ જે 4 છે એટલે પણ 900 થી ભાગ ચાલશે 900 નો 4 વડે ભાગ ચાલે આરામથી તમે જરા ચેક કરો તો 225 4 2 8 1 વચ્ચે 4 2 8 2 વચ્ચે 225 4 900 થાય 9 વડે પણ ભાગ ચાલે 100 નો ભાગ 900 10 વડે પણ ભાગ ચાલશે 10 ગુણ્યા 90 900 થાય દરેકે દરેકને ભાગી શકાય 4 ને પણ 9 ને પણ 900 સિવાય ની 900 પહેલા 800 300 500 તમને એવી કોઈ સંખ્યા નહીં મળે 900 થી પહેલા કે જે 4 9 અને 10 વડે ભાગાતી હોય અને પાછી પૂર્ણ નંબર થાય બરાબર છે ચલો આગળ વધીએ જેવો વિદ્યાર્થી મિત્રો આ દાખલો ભણ્યો એ વોટ સેમ દાખલો 10 તક આ દાખલા નંબર 10 સેમ જ દાખલો છે શું પ્રશ્ન પૂછવો છે તે જુઓ કે 8 15 અને 20 જે ખરું એના વડે ભાગ ચાલતી હોય એવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા શો તો નાનામાં નાની શબ્દ આવે એટલે પહેલા તો આપણે લસાઅ શોધી કાઢવાનો પછી ચેક કરો કે જે મને લસાઅ મળ્યો એ પૂર્ણ વર્ગ છે કે નહીં લસાઅ પૂર્ણ વર્ગ હોય તો ત્યાં મારું કામ પૂરું ચેક કરે કે લસાઅ પૂર્ણ વર્ગ આવે છે કે નથી આવતો ચલો જુઓ આ રીતે લસાઅનું કામ ચાલુ કરે તો 2 વડે ભાગ ચાલશે 2 4 8 2 ના ઘરમાં 15 નહીં આવે એમના એમ લેવા દો 2 ભાગ 20 હજુ 2 વડે ભાગ ચલાવીએ 2 2 4 15 ને એમ જ રહેશે 2 5 10 હજુ 2 વડે ભાગ ચાલશે 2 1 2 2 ના ઘરમાં 15 નહીં આવે દેવા તો 2 ના ઘરમાં 5 નહીં આવે એમ ને એમ રહેવા 15 જે છે તે 3 ના ઘરમાં આવે તો પહેલા 3 વડે ભાગ ચલાવવાનો નહીં કે 5 વડે 3 પછી 5 નો બરાબર ચલો તો 3 અહીંયા 1 છે તો 1 લખો 3 ના ઘરમાં 5 15 આવશે 3 5 15 3 ના ઘરમાં 5 નહીં આવે 5 ના 5 રહેવા હવે આપણે 5 વડે ભાગ ચલાવી દઈએ આ એક એમ નો એમ આ ભાગ ચાલશે 5 1 5 પાછળનો ભાગ પણ ચાલશે 5 1 5 1 1 1 આવી ગયો મતલબ કે આપણો લસાઅનો દાખલો પતે લસાઅમાં આપણને શું મળ્યું તે લખે જો લસાઅ બરાબર 2 નો વર્ગ મળ્યો પછી જો પેર બનતી નથી બબડી બબડી ને જોડે બનતી નથી ચેક કરો 2 એક વખત 3 એક વખત 5 એક વખત ગુણાકાર પૂર્ણ વર્ગ થવાનો જ નથી ગુણાકાર કેતા દબાણ કરવો તો પડશે ને લસાઅ સો એવું લખીએ ને લસાઅ આવ્યો 2 નો વર્ગ એટલે કે 4 4 2 8 8 તારે 24 24 ને વચ્ચે 120 આ 120 પૂર્ણ વર્ગ નથી ને મને પૂર્ણ વર્ગ સંખ્યા લાવવાની છે તો હવે તમે ફટાફટ ફટાફટ નક્કી કરો કે તમે આમાં કોના વડે ગુણાકાર કરશો આમાં છે ને એક જ જગ્યા પર લોચો હતો એટલે એક જ રકમ 5 વડે ગુણેલો જ્યારે આમાં એક જ જગ્યા પર લોચો નથી એક જ જગ્યા પર ગડબડ નથી જરા ચેક કરો 3 3 જગ્યા પર ગડબડ છે આ 2 પણ એક વખત આવ્યો એટલે મને ગુણાકારમાં એક 2 હજુ જોઈશું તો 2 નો વર્ગ થશે આ જગ્યા પર 3 નો વર્ગ લાવો હોય તો હજુ એક 3 પણ જોઈશું મને ખાલી 2 વડે ગુણવાથી પ્રોબ્લેમ સોલ્વ નહીં થવાનો બરાબર ને એનો પ્રોબ્લેમ સોલ્વ થશે આનો પ્રોબ્લેમ સોલ્વ નથી થયો
તો આપણે નથી કરી શકો કે એક ત્રણ વારે પણ ગુણીસ એટલે આનો પ્રોબ્લેમ સોલ્વ થશે પણ પછી પાંચમો પ્રોબ્લેમ તો હજુ છે તો મારે હજુ એક પાંચ વારે પણ ગુણાકાર કરવો પડશે મતલબ કે મારે 2 4 6 ને 6 5 30 આ રકમને મારે 30 વારે ગુણવો પડશે ત્યારે જ એને પૂર્ણ વર્ગ થશે બોલો વિદ્યાર્થી મિત્રો દિમાગમાં ઉતરે છે ના થોડી સમજ ઓછી પડી હોય તો તમે વિડિયો જરા ફરીથી જોઈ લો તાકૃપા એ સમજીને આગળ વધજો તો દાખલામાં આગળ આઈડિયા આવશે બરાબર ને તો જો અમે નક્કી કર્યું છે કે આને મારે આના વડે ગુણવું પડશે તો એ પૂર્ણ વર્ગ બનશે તો ચાલો જરા બે ફટાફટ લખી લઈએ આપણે શું લખીએ કે ભાઈ અહીં અવયવ 2 3 અને 5 એક જ વખત આવે છે જેથી 120 ને પૂર્ણ વર્ગ બનાવવા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 બરાબર 30 થાય બરાબર 120 ને પૂર્ણ વર્ગ બનાવવા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 એટલે કે 30 વડે ગુણવું પડે બોલો ખ્યાલ આવે છે ને વિદ્યાર્થી મિત્રો પૂર્ણ વર્ગ સંખ્યા જોઈએ છે તો આ જગ્યા પર તો 2 2 થી 2 બની ગઈ 2 નો વર્ગ થઈ ગયો પણ આ આ અને આ જે છે તે ખાલી એક જ વખત આવે છે એટલે મને હજુ એક વખત આ બોલો જોઈશું એક 2 જોઈશું એક 3 જોઈશું એક 5 જોઈશું મતલબ કે 2 6 30 વડે ગુણાકાર કરવો પડશે બરાબર છે માટે આપણે હજુ આગળ લખીશું કે ભાઈ માટે એક આપણે નથી આપણે શું નક્કી કર્યું કે ભાઈ 120 ને 30 વડે ગુણવાનું તો ગુણી કાઢીએ કે ભાઈ માટે 120 ગુણ્યા 30 બરાબર જો 12 તાલી નો ભાઈ 12 તાલી 36 થશે 36 ની પાછળ બે શૂન્ય મૂકી દઈએ જવાબ આવે 3600 તો ફાઈનલ જવાબ લખી દઈશું કે ભાઈ માટે 3600 એ માંગ્યા મુજબની સંખ્યા છે ઓકે ચાલો તો વિદ્યાર્થી મિત્રો આ સાથે છે ને આપણો સ્વાધ્યાય 6.3 કમ્પ્લીટ થાય છે હવે આપણે સ્વાધ્યાય 6.4 તરફ જઈએ એ પહેલા પ્રયત્ન કરવાના બે વિભાગ આવે છે તો એ પ્રયત્ન કરવામાં શું છે પહેલા એને સમજી લઈએ અને પછી આપણે સ્વાધ્યાય 6.4 તરફ જઈશું જેમ કે પહેલો જે પ્રયત્ન કરવા આવે છે એમાં આગળ વધી એનું મથાળું વાંચીએ એ પહેલા એક સેક્શન આવે છે એક વિભાગ આવે છે કે યાદ રાખવા જેવો એ તમે યાદ રાખશો તો તમે આ નીચેના દાખલાઓ સોલ્વ કરી શકશો એટલા માટે હું કહું છું સાંભળો શું કહે છે યાદ રાખો કે n અંકો વાળી કોઈ પૂર્ણ વર્ગ સંખ્યા છે હવે n અંકો એટલે તો ધારો કે અંદર પાસે એક સંખ્યા પૂર્ણ વર્ગ લેવાની એટલે આપણે માની લઈએ કે ભાઈ ધારો કે સંખ્યા 225 પૂર્ણ વર્ગ સંખ્યા લેવાની છે તમે લીધી 225 હવે આમાં કેટલા અંકો છે ચેક કરો તો ભાઈ આમાં અંકો કેટલા તો 1 2 ને 3 ત્રણ અંકની સંખ્યા છે એટલે આ દાખલામાં તમારે n બરાબર 3 વિચારવાનું n અંકો વાળી સંખ્યા તો આ 3 અંકો વાળી સંખ્યા છે એટલે આમાં n ની જગ્યા પર 3 આવે એટલે આમાં n બરાબર 3 કોઈ પણ સંખ્યા વધારે સંખ્યા ધારો કે 400 ના તો 400 પછી 3 અંકની સંખ્યા થવાની એક કામ કરો પાછળ હજુ બે મીઠા ઉમેરો બરાબર બે 4 મહિના થયા 4 મહિનાનો વર્ગમૂળ નીકળશે 2 મહિના 4 નો વર્ગમૂળ નીકળે 2 બરાબર છે તો આ સંખ્યા પૂર્ણ વર્ગ થઈ તો હવે તમે મને નક્કી કરી લખો કે આમાં n બરાબર કેટલા લખવાના તો તમે મને તરત કહેશો કે સર આમાં n બરાબર 1 આ 4 મહિના છે 4 મહિના ના આવું એટલે ટોટલ 5 અંક થાય સર આમાં આપણે n બરાબર 5 લખવાના તો ફરવાની હોય તો મને પૂછો મને કહો કે સર આમાં તો બહુ મોટી તો ફરવાની આ વર્તા નહીં આપણે કેટલા અંકો બરાબર એવું નથી કે 3 અંક ને 5 અંક ની સંખ્યા બે અંક પાડે પણ ગણી લો ધારો કે 64 છે તો આમાં n બરાબર 2 બે અંક છે એટલે n બરાબર 2 4 હોય તો 4 10 હોય તો 10 500 હોય તો 500 હજુ ખાસ સમજો શું કહે છે કે આવી n અંકો વાળી કોઈ બી પૂર્ણ વર્ગ સંખ્યા તમે લો ને તો એ સંખ્યાના વર્ગમૂળમાં કેટલા અંકો આવે હવે આ સંખ્યાનો હું વર્ગમૂળ કાઢું તો આપણે આમ તો આ નાની સંખ્યા છે વર્ગમૂળ મોઢે આવી જાય કે 15
આનો વર્ગમૂળ કાઢો જવાબ કેટલો આવે ભાઈ તો 15 15 એટલે કેટલા અંકો ભાઈ 2 અંકો આ તો મોઢા આવે પણ આ તમને બહુ મોટી રકમ આપી દઉં અને એમ પૂછો કે આનો વર્ગમૂળ કેટલા અંકનો આવે તો એની ગણતરી આપણે મૌખિક કરી શકીએ વર્ગમૂળ કાઢવાની પણ જરૂર નથી કઈ તો મૌખિક કરી શકે તો સૂત્ર તમને આપી દેતા હોય છે કે આના વર્ગમૂળમાં કેટલા અંકો હોય તો ભાઈ એની વ્યાસ સરળ છે કે પહેલો તો જોઈએ સંખ્યા બે કે હોય હવે સંખ્યા જો 225 એકી કહેવાય કે સોરી એના બી રોનો મારે ભૂલ થાય છે n બે કે હોય n એટલે કે સંખ્યાના અંકો જોવાના અહીં 3 અંક છે એકી છે નહીં ચાલે અહીં 5 છે એકી છે નહીં ચાલે અહીં 2 છે આ સંખ્યા બે કે છે તો n બે કે હોય ને તો n ભાગ્યા 2 જેટલા અંકો હોય આના અડધા કરો n ની કિંમત કેટલી છે દાખલામાં 2 2 ના ભાગ્યા 2 કરો એટલે 1 થાય તો 64 નું વર્ગમૂળ કાઢો 8 8 એટલે તમે વિદ્યાર્થી મિત્રો તમે ચેક કરો 1 અંકની સંખ્યા છે જેટલા અંકો હોય એના અડધા કરી દો ક્યારે જો સંખ્યા એકી હોય તો બરાબર છે જેમ કે થોડીક વાર પહેલા આપણે સોરી આના આગળના બીજો વિડિયો હતા એની આપણે વાત કરીએ તો એક રકમ આવેલી 20 25 અને આગળનો એક પાઠ આપણે બનાવતો આ ટોટલ કેટલા અંકની સંખ્યા તમે કહો કે 4 અંકની સંખ્યા n બરાબર 4 હવે આનું વર્ગમૂળ કેટલા અંકનો આવે તો સિમ્પલ છે 4 ના અડધા કરી નાખવામાં 2 થાય તો આનું વર્ગમૂળ 2 અંકમાં આવે આનું વર્ગમૂળ આપણે શીખી ગયા છે કે 45 થાય 45 એટલે કેટલા અંકો 2 અંકો જોઈ લો 4 અંકની સંખ્યા હોય તો વર્ગમૂળ કાઢો 2 અંકો થઈ જાય 2 અંકની સંખ્યા હોય વર્ગમૂળ કાઢો 1 અંક થઈ જાય 6 અંકની સંખ્યાનો વર્ગમૂળ કાઢો 3 અંક 8 નું 4 અંક 10 નું 5 અંક બોલો દીપકમાં પૂછી ગયો એકદમ સિમ્પલ વસ્તુ પહેલી વસ્તુ હવે બીજી વસ્તુ જુઓ કે દર વખતે જરૂરત નથી કે અંકો બે કે સંખ્યામાં જ હોય ક્યારેક ક્યારેક આ અંકો એકી પણ હોય હવે એકી પણ હોય એટલે તમારે સામે અહીંયા મેં બે ઉદાહરણ લખેલા જો એકી નથી એની પર નજર દોડો એક 225 સંખ્યા લખી એક 4 ની પાછળ 4 સંખ્યા લખી એક માઇન્ડ મારા પર કોણ એક નંબર હવે તમે કહો સર વર્ગમૂળ કાઢો ને તો અંકો અડધા કાઢવાના હવે 3 ના અડધા કઈ દે તો સાંભળો ડાયરેક્ટ અડધા નથી કરવાના એકી હોય એટલે તમે એક કામ કરો n માં 1 ઉમેરી દો આ એકી સંખ્યા છે એકી સંખ્યામાં એમ કહી શકે 1 ઉમેરી દેવા 3 માં 1 ઉમેરો 4 થઈ ગઈ સંખ્યા એકી દુનિયાની કોઈ પણ એક સંખ્યા લો એમાં 1 ઉમેરી દો એટલે સંખ્યા બેકી થઈ જાય કે જેવી સંખ્યા બેકી થઈ ગઈ તાત્કાલિક એને બે વડે બાકી રહે સરવાળો કરો તો 3 માં 1 ઉમેરો 4 4 ના અડધા કરો 2 એટલે આનો વર્ગમૂળ કાઢીએ છે 225 નો 2 અંકમાં આવશે અને આને મને ખબર છે કે 225 નો વર્ગમૂળ 15 થાય 2 અંકનો મારો જવાબ હજુ આમાં આગળ વધો આમાં n બરાબર 5 તો આનો વર્ગમૂળ ના કેટલા અંકો તો આના કરતા અડધા પણ આ તો એકી સંખ્યા છે ડાયરેક્ટ અડધું નહીં થાય તો સૂત્ર શું કહે છે કે એમાં 1 ઉમેરી દેવાનો અને પછી અડધા કરી લેવાનો 1 ઉમેરો એટલે એકી સંખ્યા માંથી બે ની સંખ્યા બની જાય 5 અને 1 6 6 ના અડધા 3 ભલે આનો જે વર્ગમૂળ છે ને 3 અંકનો આવશે જોઈ લેવું છે આરામથી જોઈ શકાય 3 અંકમાં કયા કયા આવે તો પહેલા 4 નું વર્ગમૂળ 2 આ ડબલ શૂન્ય છે એનું વર્ગમૂળ 1 શૂન્ય બીજા ડબલ શૂન્ય નું વર્ગમૂળ 1 શૂન્ય તો ચાલો ચેક કરી લો 3 અંકમાં જવાબ તમારો આવે તો બોલા યાદ રાખો શું લખેલું છે તમારા દિમાગમાં ઉતરશે કે કોઈ બી n અંકો વાળી સંખ્યા હોય તો એનો વર્ગમૂળ કાઢવાથી કેટલા અંકો મને મળે તો પહેલો તો ભાઈ તો સંખ્યા બેકી હોય ડાયરેક્ટ અડધા કરી નાખો n / 2 અને એકી સંખ્યા હોય તો 1 ઉમેરીને 2 વડે ભાગી નાખો આ લોજિક જો બરાબર ના સમજ્યા હોય તો ફરીથી વિડિયો રિપીટ જોઈ લેજો અને પછી પાછા અહીંયા આવજો આપણે આગળ વધીએ છીએ આ સમજી લીધા પછી પહેલો આપણો પ્રયત્ન કરો તમારા બુકની અંદર પાના નંબર 105 ખોલો ચાલો જો બુકની અંદર પાના નંબર 105 ની ઉપર પ્રયત્ન કરવા ખોલો છે પહેલી રકમ છે 25600 અને પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો છે કે આ જે સંખ્યા છે એના વર્ગમૂળમાં કેટલા અંકો આવે ચલો તો જરા ચેક કરો કે 25600 એટલે ટોટલ કેટલા અંકો 1 2 3 4 5 ભાઈ 25605 અંકની સંખ્યા 5 એટલે કે 1
તો ડાયરેક્ટ અર્ધારી થશે શું કરવાનો સૂત્ર મારે છે કે ભાઈ માટે એના વર્ગમૂળમાં કેટલા અંકો આવે એનું સૂત્ર એકી વાળું સૂત્ર છે કે n માં 1 ઉમેરીને 2 વડે ભાગી નાખવાનું 5 ના અર્ધાની થાય તો શું આવે કે 5 માં 1 ઉમેરો અડધા કરી લો 5 ને 6 તો આને 2 વડે ભાગો એટલે 3 એટલે આનો વર્ગમૂળ કાઢે છે તો જવાબ 3 અંકનો આવશે પટી પર દાખલા નંબર 2 જો આ સંખ્યા આપી એટલે 1 આપ્યો અને એની પાછળ 8 શૂન્ય હશે હવે 8 ને આ એટલે 9 તો 9 અંક થાય એટલે લખો કે n 9 9 એટલે એકવાર ફરીથી એક સંખ્યા વાળા મળી તો ડાયરેક્ટ એના અડધા નહીં થાય તો એનું સૂત્ર શું છે કે 9 માં 1 ઉમેરો અડધા કરો એટલે આપણે જવાબ લખીશું કે ભાઈ આનું વર્ગમૂળ કાઢો તો એમાં કેટલા અંકો આવે એનું સૂત્ર n 1 છેદમાં 2 મૂકો લખો તે પ્રમાણે જેમાં n ની કિંમત 9 મૂકી 9 માં 1 ઉમેરો 10 10 ના અડધા કરો 5 એટલાનો વર્ગમૂળ કાઢીશ ને તો 5 અંકનો જવાબ આવશે દાખલા નંબર 3 પણ સેમ જ છે હું તમને હોમવર્ક આપું છું તે કદાચ સમજાય ન જુઓ કેટલા અંક છે ગણો 1 2 3 4 5 ભાઈ 5 અંકની સંખ્યા લખો 5 અંક એટલે કે એક સંખ્યા આનો વર્ગમૂળ કાઢો તો ડાયરેક્ટ કરતો નહીં થાય 5 માં 1 ઉમેરો 6 6 ના અડધા કરો 3 દાખલો કરો 3 અંકનો તમારો આનો વર્ગમૂળ બરાબર છે ચાલો હજુ આપણે આગળ વધીએ આ જે પ્રશ્ન નંબર 105 નંબરના પાના પર છે તે પૂરો થાય છે 107 નંબરના પાના પર આવો ત્યાં પણ એક તમને પ્રયત્ન કરવાનો દાખલો આપેલો છે તેને સમજી લઈએ સમજવાનું કામ એમાં પણ થોડું ઈઝી છે શું કહે સાંભળજો કે આ 80 નું જે વર્ગમૂળ ખરો આમ તો આપણે ખબર છે કે 80 નું વર્ગમૂળ ના કરે એ બધામાં પ્રશ્ન પૂછેલો છે કે 80 નું જે વર્ગમૂળ છે એ કઈ પૂર્ણ સંખ્યાની નજીક આવશે 80 નું વર્ગમૂળ તો આ જે વર્ગમૂળ છે કોની નજીક આવે એ શોધતા પહેલા આપણે એ ચેક કરી લઈએ કે કોની કોની વચ્ચે આવે જેમ કે બરાબર સમજો 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 આપણે 80 સુધી પહોંચવાનું છે હા કે કરી લઈએ 3 નો વર્ગ 9 4 નો વર્ગ 16 5 નો વર્ગ 25 6 નો વર્ગ 36 હજુ 80 સુધી નથી પહોંચ્યા આપણે 7 નો વર્ગ 45 સોરી 49 7 નો વર્ગ 49 8 નો વર્ગ 64 9 નો વર્ગ 81 હવે તમે મને કહેશો કે સર રસ્તામાં કસે 80 નહીં આવ્યો પણ 81 આવી ગયો બરાબર છે આપણે લિમિટ આવી ગઈ ભાઈ આપણે તો 80 સુધી જવાનું હતો 80 ની આગળ નીકળી ગયો તો આ જો આપણે વિચાર્યું હોય તો આપણે એવું આરામથી લખી શકીએ ને કે આ જે 80 સંખ્યા જે છે 80 સંખ્યા એ 64 અને 81 ની વચ્ચે આવે બોલો આવું લોજિક દિમાગમાં ઉતરતા આવડે કે 80 જે છે આ રીતે ક્રમસર જવાનું ને તો તરત આપણા દિમાગમાં આઈડિયા આવશે કે 8 નો વર્ગ જે છે તે 64 ને 9 નો જે વર્ગ છે તે 81 તો 80 જે છે તે 64 અને 81 ની વચ્ચે આવે એટલે આ રીતે સાંકેતિક ભાષામાં લખો 64 લેસ ધેન 80 લેસ ધેન 81 તો હવે તમે મને આરામથી કહી શકશો કે 80 કોની નજીક આવે 64 ની કે 81 તો તમે કહેશો કે સર 81 સાચી વાત છે હવે ભાઈ સાંભળજો કે 81 છે તો પૂર્ણ વર્ગ છે તો વર્ગમૂળ કાઢો એનું તમે કહેશો કે 9 એનો મતલબ શું થયો કે 80 નું વર્ગમૂળ છે ને એ 9 ની વધારે નજીક છે 8 ની નજીક નથી 9 ની નજીક છે આ લોજિક તમારો અહીં પૂરું થઈ ગયો દાખલો પ્લીઝ લખવાનું કે વિધે જોઈ લઈએ ભાઈ મારે તો આ વસ્તુ લખી દીધી હવે રકમ ચેક કરો વર્ગમૂળ કાઢવાનું છે તો એક કામ કરો બધાનો વર્ગમૂળ કાઢી લઈએ તો ભાઈ 64 એટલે 8 નો વર્ગ આનો વર્ગમૂળ 9 નીકળશે કે વર્ગમૂળમાં 80 આ જે છે તે 9 નો વર્ગ માટે આપણે નક્કી કરેલો છે કે વર્ગમૂળમાં 80 તો આની પરથી નક્કી નથી કર્યું હે ઉપરની લાઈન પહેલી જે લખી તે મે આની પરથી મને ખબર પડી કે આનો વર્ગમૂળ 9 ની નજીક છે એટલે જવાબ લખીશું કે વર્ગમૂળમાં 80 ની નજીકની પૂર્ણ સંખ્યા 9 છે બોલો ખ્યાલ આવે છે આગળ વધીએ દાખલો નંબર 2 સમજીએ
દાખલા નંબર 2 ખાસ સમજો કારણ કે આ એક બહુ મોટી સંખ્યા છે જ્યાં આપના વર્ગમાં મોડેલિંગ આવે કેટલા આવરા છે 1000 તો જ્યારે આવું આવે ત્યારે તમારે પહેલા તો એવું વિચારવાનું કે પહેલી બધી શૂન્ય વાળી રકમ લેવાની જુઓ 10 નો વર્ગ લેવાનો 10 નો વર્ગ કેટલો 100 આપણે 1000 સુધી પહોંચવાનું 20 નો વર્ગ 20 એટલે 10 નો વર્ગ 4 1 કા ડબલ 400 ત્યાર પછી 30 નો વર્ગ લેવાનો 900 તમે આમાં 1 નો વર્ગ 2 2 નો 4 4 નો 100 એવું કરતા જશો તો બહુ વાર લાગી 10 20 30 એટલે સંખ્યા મોટી છે એટલા આગળ વધો 40 નો વર્ગ કરો તો 1600 તો તમે હવે મને કહી શકશો કે 1000 ને આગળ નીકળી ગયા એટલે 30 અને 40 એ બંનેની વચ્ચેના કોઈને આંકડા શોધો તો 30 નો વર્ગ 900 થયા પછી ખાસ ધ્યાન આપજો 31 નો વર્ગ થશે 961 અને 32 નો વર્ગ થશે 1024 તમે ચેક કરો 1000 ની આગળ નીકળી મતલબ કે 1000 સંખ્યા આ બંનેની વચ્ચે આવજો લઈ ઓકે 961 ને 1024 એની વચ્ચે 1000 હવે આપણે શોધવાનું હોય છે કે નજીક કોણ પડે 1024 કે 961 961 અને 1000 વચ્ચેનો ફરક જે છે તે 29 સંખ્યાનો છે 29 અને 1000 અને 1024 વચ્ચે 24 નો ફરક પડે આ 29 નો ગેપ છે આ 24 નો ગેપ છે તો તમે મને કહી શકશો કે સાહેબ આ સંખ્યા વધારે નથી પહેલી લાઈન પરથી જ ક્લિયર થઈ જાય કે આ સંખ્યા વધારે નથી છે આનો વર્ગમૂળ કેટલું ભાઈ 32 મતલબ કે આ 1000 જે સંખ્યા છે એનો વર્ગમૂળ જે ખરો એની નજીકની પૂર્ણ સંખ્યા 32 થાય એની નજીકની પૂર્ણ જે સંખ્યા છે એ 32 થાય 961 જે છે તે 31 નો વર્ગ 1024 જે છે તે 32 નો વર્ગ બોલો ખ્યાલ આવે છે એક્ચ્યુઅલી એનું વર્ગમૂળ આપણે કાઢી લીધું છે અને આ વર્ગ લખવાની જરૂર નથી મારાથી આ જગ્યા પર ભૂલમાં વર્ગ લખાઈ ગયો એટલે આમાં વર્ગ લખવાની જરૂર નથી બોલો ખ્યાલ આવશે કોની કોની વચ્ચે શોધી કાઢવાનું હવે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 3 અને દાખલા નંબર 4 જુઓ સેમ આ લોજિક પર જ બનેલા દાખલાઓ છે તો વિદ્યાર્થી મિત્રો તમે એને તમારા વર્ગમાં કરી શકો છો ઓકે